એ વખતે એક ગામમાં અંબાશંકર બ્રાહ્મણ અને એના ધર્મપત્ની, એણે સંકલ્પ કર્યો કે આપણે રસોઈ કરીએ અને સ્વામિનારાયણ ભગવાન આપણે ઘેર જમવા આવે, પણ આમંત્રણ નહીં આપવાનું. વગર આમંત્રણે, વગર નિમંત્રણે, એ જો ભગવાન હોય તો અંતર્યામી હોય, સંકલ્પ જાણીને આવે તો આપણે એને ભગવાન જાણવાના અને આપણે એના સત્સંગી થવાનું. આવું નક્કી કર્યું, કારણ કે ભગવાન સ્વામિનારાયણની એ સમયે કીર્તિ સારા એ સોરઠ દેશમાં વ્યાપી ગયેલી કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. આમ જનતામાં બધાને ખ્યાલ હતો, એટલે અંબાશંકર એના ધર્મપત્ની આવો સંકલ્પ કર્યો કે વગર આમંત્રણે, વગર નિમંત્રણે ભગવાન જો અમારા ઘરે થાળ જમવા આવે તો ભગવાન સાચા. સંકલ્પ જાણીને રસોઈ બનાવી. બીજો સંકલ્પ એ કર્યો કે અહીંયા આવ્યા અને સ્નાન કરે ને સ્નાનમાં નવી તાંબાકુંડી માગી લઈએ અને નવું પીતાંબર માગી લઈએ તો ભગવાન સર્વોપરી માનીએ. આવું નક્કી કરી બંને દંપતિ સવારે વહેલા ઉઠા, નિત્યવિધિ કરી અને પછી રસોઈમાં લાગી ગયા. આ બાજુ મહારાજ પણ સવારે વહેલા ઉઠા, મહારાજ પણ સ્નાન કરી, નિત્યવિધિ કરી અને બ્રહ્મચારી પગે લાગવા આવ્યા. એટલે મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી આજ અમને ગામમાંથી નોતરું આવ્યું છે, માટે રસોઈ બનાવશો નહીં. મૂળજી બ્રહ્મચારી કે, મહારાજ મને તો કોઈ કહેવા આવ્યું નથી, તમને કોણ કહી ગયું છે? મહારાજ કે, અમને આવેલ છે, આપણે 11 વાગે ત્યાં જવાનું છે. મૂળજી બ્રહ્મચારી કહે છે, ડાયરેક્ટ કોક મહારાજને આમંત્રણ આપી ગયું હશે. અને 11 વાગ્યા, મહારાજ કે ચાલો. બ્રહ્મચારી કે, મહારાજ કઈ બજાવો? મહારાજ કે, હું આગળ ચાલુ, તમે પાછળ ચાલો. રોજ તો બ્રહ્મચારી આગળ ચાલે, આજ શ્રીજી મહારાજ આગળ ચાલ્યા, એની પાછળ મૂળજી બ્રહ્મચારી, ભગુજી, રતનજી, મિયાજી આ બધાને સાથે લઈ અને મહારાજ આવ્યા નાગર બ્રાહ્મણ અંબાશંકરના ઘરે. દરવાજો બંધ હતો, દરવાજો ખખડાયો. મારે કે, ઉઘાડો દરવાજો, કોણ છો? મહારાજ કે, અમે જમવા આવ્યા છીએ. જમવા? કોણ જમવા આવ્યા છો? અહીં તો કાંઈ તમારી રસોઈ છે નહીં, તમે છો કોણ? મહારાજ કે, ગઈકાલે તમે સંકલ્પ કર્યો હતો ને કે સ્વામિનારાયણ વગર આમંત્રણે જમવા આવે તો ભગવાન ખરા, એ સ્વામિનારાયણ અમે આવ્યા છીએ. ત્યાં તો દરવાજો ખોલ્યો, અંબાશંકર તો રાજી રાજી થઈ ગયા. તૈયારી બધી જ હતી હો, એટલે મહારાજ ઢોલીએ બિરાજમાન થયા. થોડી વાર થયું કે મહારાજ કે, મારે સ્નાન કરવું છે. એટલે અંબાશંકરે જાણી જોઈને જૂની તાંબા કુંડી આપી. મહારાજ કે, એ નહીં, મૂળજી બ્રહ્મચારી નવી તાંબા કુંડી લાવો. મૂળજી બ્રહ્મચારી કે, મહારાજ હા અજાણ્યા છે ને, આપણે ક્યાં માગવું? મહારાજ કે, નહીં તમે માગો. લંબાશંકર, હા મારા નવી તાંબાકુંડી મગાવે છે, હા એ અમારો સંકલ્પ હતો. નવા તાંબાકુંડી આપી, મહારાજે સ્નાન કર્યું. પછી મૂળજી બ્રહ્મચારી મહારાજને જે વસ્ત્રો હતા એ આપ્યા. મહારાજ કે, આ નહીં, નવું પીતાંબર લાવો, નવું. મૂળજી બ્રહ્મચારી કે, મારે નવું તો છે નહીં. મહારાજ કે, નવું લાવો ને. પણ બ્રહ્મચારી કે, નથી મહારાજ. મારે કે, કેમ ના હોય, લાવો ને. મૂળજી બ્રહ્મચારી કે, આને સમજાવે કોણ?
ત્યાં અંબાશંકર હસતા હસતા કે બ્રહ્મચારીજી એ મેં આવો સંકલ્પ કર્યો છે. તે બ્રહ્મચારી કે કહેતા નથી મહારાજ કે અંતર્યામી અમે જાણીએ છીએ. કોને? આમ મહારાજે નવ તાંબા કુંડી પીતાંબર માગી લીધું અને પછી જમવા બધાયરા જમીને મહારાજ ઢોલીએ બિરાજમાન થયા. એટલે અંબાશંકર, એના ધર્મપત્ની, એના બાળકો અને 20 સભ્યો મહારાજના આશ્રિત ધ્યાન કંઠી બાંધી